જેમના સાનિધ્યમાં 21 મહિનાના અનુષ્ઠાનમાં સહભાગી બન્યા છે. રાજુ ભગત એમના ભજનની એક ભભક છે, આજે એવડી બધી પ્રસરી છે. સુપાત્ર શિષ્ય છે, એ ગુરુને ઉજળા કરે, ગુરુ બતાવે આંગળી, તઈ એનો પોચો ન પકડાય, પણ રાખ થઈને રેવાય સેવા ધર્મમાં સાવરા. સતત એમની સેવામાં 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 ખેતરમાં ખાતર નાખીએ ને ખાતર એટલું બધું પડે ને એ ખેતર જ એક વખત ખાતર થઈ જાય, એમ બાપુના સાનિધ્યમાં રહી અને એમને એક બહુ મોટા ગજાના એક ભજનાનંદી મહાપુરુષ ભેગા રહી અને પોતાના પગલા માંડી અને એનું જીવન ઉજળું કર્યું છે. બીજું આ જગ્યામાં કોઈ જ્ઞાતિની વાત છે, ક્યારે આવતી નથી, બાપુ ક્યારે કરતા નથી, બધા છે એ પૂજ્ય બાપુના ચરણમાં 18 વરણ છે એ બાપુને નમે છે. માયાભાઈને તમારી સામે રજૂ કરું એ પહેલા એક જ યાદી એ માટે થાય છે. જીતુભાઈ માયાભાઈ, થોડાક સમય પહેલા સંચાણા ગામમાંથી અમારા કવિરાજ કવિ વસંતની વિદાય થઈ, એનો એક દુઓ મને એને શ્રદ્ધાંજલિ આપું છું ને યાદ કરું છું. ફેકે પણ ફગે ખરો પારથ બિરદરો બાણ, પણ ચારણ વેણ ફગે નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ. અર્જુન નું બાળ છે કદાચ ફગી હગે, પણ ચારણી ના મોઢા માંથી જે વેણ નીકળે, સિંહણી ચારણી અને નાગણી એને ખીજવે ખેલ ખલાસ, પછી જોરું કે એને જીવવા તણી આઈ બચે નહીં એક આસ. એવી એક ભગવતી ની વંદના ની જેમને વાત કરી અને માં હું કરી હગે, એવો અદભુત પ્રસંગ છે જેમને રજૂ કર્યો. હવે એક એવા આડાભીર કલાકાર અને માયા મામા ની ઉદારતા, મને એવું કીધેલું બાપુ કે મને દેવરાજભાઈ છેલે રાખજો, બહુ ઓછા આવા કલાકારો મળે છે, એમ કે છેલે રાખજો, ન કે પેલા રજૂ કરો, અમને પેલા રજૂ કરો, મોટે ભાગે આવું થતું હોય. એટલે એવા કલાકારની હાજરી છે તો વધુ સમય લેવો નથી, હું એને જ વિનંતી કરું, ડાયરા આનંદ આવે, પોતાનો આનંદ આવે, એવો દોર લઈને વધારે. માયાભાઈ આહિર. मातु कमलासमी सत विश्वती हंसवाहिनी विश्वती मातु हंसवाहिनी माता हमें दे हरणी मातुकुल देवी करणी करवे मासा जाहिर जुग मा જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम् एनिजम निर्गुणम निर्विकल्पम निरीह सिदाकाश माकाश वास भज। गदेश्वर ने आ पवित्र भूमि में ज्या वर्षो थी पूंज बापू आ भूमि ने जमने तपस्थली बनावी छे अने 22 महीनाना मां भगवती ना अनुष्ठान माथी 21 वर्षना 21 महीना ने भाई हाँ 21 महीना मन वाहेली को पास वर्ष दिन मन महीना आया होता है भूला 21 महीना અને આપણે જ્યારે 551 કુંડી યજ્ઞ હતો ત્યારે આવો જ આનંદ બાપુએ આપણને કરાવેલો અને અહીંયા હું તમે જેટલા આવ્યા છીએ કેવલ એની ઈચ્છા હોય ને એ જ અહીંયા આવી શકે સાહેબ, બીજું ન આવી શકે। એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા પૂજ્ય બાપુના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું। અને દેવરાજભાઈને મેં જ કીધું, કારણ કે જે સંચાલન કરતા હોય એને ખબર હોય કે શું કરવું, પણ પહેલેલી હામેલી જેને સૂટ આપી દઈ ને આપણે, અને કહેવાય ગયો સાહેબ અહીંયા કેવું બોલાય કેમ બોલાય કેટલું બોલાય મને ખબર નથી, અહીંયા આવી જવાય ને બાપુના દર્શન થઈ જાય ને તો એ વાત પૂરી થઈ જાય સાહેબ। આ નરું સત્ય કહું સાહેબ, નહીતર હું કલાકાર અબળખો તો હોય ને, ખબર તો વહેલા હેર અમારે બોલાઈ જાય, પણ નહીં મેં જ દેવરાજભાઈને કીધું કે અહીંયા તો જ્યારે બોલાય ત્યારે મારી ચિંતા ન કરતા, અને અહીંયા સાંભળું ને તોય મજા આવે। ભક્તિના 9 પ્રકાર છે, એમાં પહેલો જ પ્રકાર છે સાંભળવાનો, શ્રવણ પછી કીર્તન પછી ગાતા શીખો। અને અમારી એક પણ ભક્તિ જેની પાસે હોય એની આજુબાજુ ભગવાન એમ કહેવાય કે રાહડા રમતો હોય, તો તમે કલ્પના કરો માં ભગવતી ગાયત્રીના જ્યાં અહીંયા જબરજસ્ત એટલા અનુષ્ઠાન થતા હોય તો અહીંનું વાઇબ્રેશન કેવું છે, અહીંનું ખેંચાણ કેવું છે। હજારો માણસ નહીં સાહેબ, લાખોની સંખ્યામાં માણસો અહીંયા પ્રસાદ લે અને એક પણ પ્રકારની કોઈ તકલીફ પીડ્યા વગર આ ઉજળું કાર્ય થઈ જાય, નથી લાગતું બાપુના ભજનનો પ્રભાવ કેવો હશે ભલામણ અહીં। તમે સાંભળજો, બાકી ઘરના છોકરાના લગ્ન હોય ને સત્યનારાયણની કથાના હેરા ઘેટાના દાખલા છે, એને બદલે લાખો માણસ હમણાં જ આ બધું જે આ મંડપ ને બધું છે, અમારે વજુભાઈ પટેલ પટેલ મંડપ સર્વિસ અમરેલી એને મોજના તોરા ચીડ્યા બાબુ, એ કે માયભાઈ જાહેરાત મારી કે કરી નાખજો, 2,22,222 રૂપિયા એમના તરફથી અહીંયા સાહેબ આવે। આ બધી વસ્તુ અંદરથી આવે, હરખની હેલ્યું જે આપણને ચડે છે ભાઈ એ શું છે, કારણ કે આમ અમુક જગ્યાએ જાય ને બાપુ તો ખરેખર અમારે તો રોજ નો પ્રોગ્રામ ને અમુક જગ્યાએ એમ થાય કે ક્યારે હવાર પડે કા, આપણને એમ થાય ખૂબ તેજ ભાંગે જ ઘર ભેગા થાય, કઈ બધે લહેર ન હોય બધે હોય જ નહીં ને એમ, પણ કહેવાય કે ગુરુની કોને જરૂર ન પડે સાહેબ, હે કઈ ગુરુજી હું રે વાગડાનું કાઢું
આપ લેતા જશો ને તો કાપી રે કોરી ને મને કમંડળ કરો એટલે પાત્ર બનાવો. આપણો સદગુરુ શું કરે છે, આપણી જે જે વસ્તુ ખરાબ હોય ને એ કાઢી નાખે અને પછી પાત્રતા બનાવી દે. અને જ્યાં સુધી આપણે પાત્ર ન બનીએ ને ત્યાં સુધી અંદર કઈ ભરાવાનું નથી, જેટલા ખાલી એટલી મજા. હા, કોઈ એવું કરવું જ નહીં. હા, મને ખબર છે, ટળી જાય. હા, ઓલી નવી નવી વહુ પરણી આવેલી અને કીધું કે વહુ બેટા માતાજીના નિવેદની લાપસી બનાવવાની છે, આવડે તો? હા, મને આવડે. સાસુને ખબર પડી છે કારણ આવડતી તો નથી, પણ હવે 1.5 થઈ છે ભલે. નણંદે એવી કી, પછી નણંદે કીધું નણંદભા હવે શું કરવાનું, તા કે હવે હલાવી નાખો, ખીસું થઈ ગયું. નહીં, મને કાપી રે કોરી કમંડળ કરો, પાત્રતા જ્યાં સુધી માણસમાં ના આવે. જો તમે અહીંયા અહીંયા જેટલા જેટલા અહીંયા અહીંયા જે સેવામાં જે લાગ્યા છે, હમણાં હું અનુરૂચિભાઈ પાસે બેઠો હતો, વાત કરતા એક સંતના પ્રભાવમાં આવી જાય સાહેબ, તો કેવો મારા ને તમારા ની અંદર વિવેક આવી જાય, તમે કલ્પના કરો. આ બધા ઉભા પગે નગર હાવજ જેવા માણસો છે, પણ ગા જેવા થઈ જાય તેથી માન લેવાનું કોઈ સદગુરુ ની આપણા ઉપર કૃપા થઈ. આ સાધુ નો પ્રભાવ છે સાહેબ. અરે કેવા ગયો, આવા સંત હોય ને આજુબાજુ હાવજ નીકળ્યો હોય ને, અને હાવજ કદાચ બેઠો હોય ને એની બાજુમાં હરણ નીકળે, તો હું 100% કહું કે આવા ભજન ના પ્રભાવ થી કોઈ દી હાવજ એમ કહેવાય કે હરણ નો શિકાર ના કરીએ, કે એટલે એની ઉર્જા કામ કરતી. આપણે કઈ રીતે બચીએ છીએ એના ઉપર આધાર. ગંગામાં નાઈ લઈએ એટલે પવિત્ર થઈ જાય એમ ન સમજતા સાહેબ, કેવા ભાવથી નાવ એના ઉપર આધાર. સુદામાં એકવાર દ્વારકા જ્યાં હતા, ઝૂંપડી ઉડીને મહેલ બની ગયો ને આપણે 1.5 વાળી ગયા, ફેર નો પીડ્યો. મહારાજ પરીક્ષિત 7 દિવસ સુખદેવજીની પહેલી ભાગવત સાંભળે અને 71 પેઢી તરી જાય અને આપણે હાથે હાથે વાર સાંભળીને બેઠા. એનું કારણ એ છે કે અમને ભજન મોઢે નથી, તમને ક્યાંથી ક્યાં હોય? અમે જો આ ઉંમરે સોપડીઓ રાખીને ભજન વાંચતા હોય, અમને આખી રાતના 20 ભજન મોઢે અમે નો કરીએ ક્યાં? અને સારું છે તમારે મોઢે નથી, નકર અમારો ધંધા હાલત કેમ? જસકુભાઈ, હા, હકીકત પાકું કઈ કરવું જ નહીં, પીડ્યું જ રહેવું અને જે થતું હોય ને એ જોયા કરવાનું. અને આવા મહાપુરુષની પાસે અમથા પડ્યા રહી ને તોય પાકી જાય, આખર તો પાકવાનો જ મુદ્દો છે ને. અને અહીંયા કેટલા સેવા કરે છે, પેલા સ્વયંસેવકોને તાળીઓથી વધાવો બધાય. હા, અને આ ખાતાના મિત્રોને તાળીઓથી વધાવો, બંધા બધાય બંદોબસ્ત સારા, ડાયરાના બંદોબસ્ત નો સારા. હા, મંત્રીના બંદોબસ્ત હોય તો વળી કોકને ડારો દઈએ, કાંઈ ભજનમાં તો એ ન કહેવાય. એટલે વિવેકથી જે એટલું બધું થઈ રહ્યું છે, મારે તમને ઘડીક આનંદ કરાવો. એલી ભજનો એટલા ગવાઈ ગયા છે, બાપુ અહીંયા સામે બેઠા છે એટલે બાપુ હસી જાય એટલે આખી દુનિયા હસી ગઈ મારા માટે, અને બાપુ આનંદમાં જ છે એટલા. અને અમુક તો નગર જો બાપુ, અમારે અમુક અમુક સંતો તો જેટલા જ્ઞાની થઈ ને એમ આમ 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 જ હજળ બેઠા હોય. હું કામ પ્રભાવ પાડવા. આ મહાપુરુષે સાહેબ પ્રભાવ નથી પાડ્યો, પોતાનું ભજન વધાર્યું છે ભલામણે. અને કાયમ ને માટે એક જ મુદ્દો, માણસ વ્યસનથી બાળક. અને ત્રીજી વાત કે નાનપણથી જેને અને એ દરેક વિસ્તારમાં એક મહાપુરુષને પરમાત્મા મોકલતો હોય છે.
અને એવા માવતર ગોતતો હોય છે કે આવી મહાન હસ્તીને મોકલવી છે, ક્યાં ખોરડે મોકલું? તો જેના માવતરોએ, જેની માતાએ સાહેબ હિમાલય જેવડા પુણ્યના ઢગલા કર્યા હોય ને, એની કુખે આવો મહાપુરુષનો જન્મ થતો હોય. હવે તમે સાંભળી લેવો કે એ આ જ વતનમાં આ જ વિસ્તારમાં રહી અને એના નાનપણમાં સાહેબ એક સિમેન્ટના કારખાનામાં કામ કરવું, 300 રૂપિયા મહિને પગાર. હે? અને એમાં યજ્ઞ કરવો હોય તો સાહેબ બાપુ રાતપાળી કરીને સાહેબ રાતપાળીના જે નોખા પૈસા આવે એની યજ્ઞની સામગ્રી લાવવાની, કોઈ દી જગતમાં કોઈની સામે પરિવાર સામે કોઈ દી લાંબો હાથ ન કર્યો હોય. ઈજ ભજન આવું કરી શકે સાહેબ. એટલે મારા ઘડીક તમને આનંદ કરાવો, કોઈ જ્ઞાનની વાતો કરવી નથી, લાંબો પલો કાપીને આવ્યો છું, GTPL માં લાઈવ છે. આ લાઈવ છે તો એટલું માણસ છે, અત્યારે કેટલા ફોન આવે, તમે ક્યારે આવશો? મેં કીધું તમે હુઈ જાઓ પછી. મને કે કેમ, મેં તમે મોબાઈલમાં તમે આમથે ફોન તો કરો છો, એનો અર્થ છો કે તમે બધા જાગો છો, ડાયરો થાંભળો છો ને? મને કે આ હું તો વારો આવશે, હું આવી બે ત્રણ જણા મેં 4 વાગ્યાનું કીધું, એનો એનો મેસેજ આવ્યો, કેમ તો 4નું કીધું ને અત્યારે આવી ગયા? તમે કરો હું, તમે કહો. ઘણા માણસો છે ભાઈ, ભીખુદાનભાઈ નથી વાત કરતા, કે ઓલું બસમાં બેઠા તે ભાઈ પૂછ્યું, કેટલા ભાઈઓ? તા કે અમે 4. હે, કેટલા ભાઈઓ? તા 4. તા 5 વાગે તમે શું કરી લ્યો? એટલે તે પૂછ્યું સહી તે કીધા 4. અમુક હામા હામા ડગલા માંડતા હોય, બોલો હામા ડગલા માંડતા. અને કામ કોઈ પણ કલાકાર, આપણા કીર્તિભાઈ જમાવટ કરી, નિરંજન બાપાએ ગણપતિ કર્યા, અહીંયા પંકજભાઈ આમ કેટલા ફિલ્મોમાં સંગીત આપ્યું છે, એ અહીંયા બેઠા છે. હે, અને દેવરાજભાઈને પણ ગુજરાત ગૌરવ પુરસ્કાર, એમને પણ સાહેબ એને એવોર્ડથી એને સન્માન થયું છે, એને તાળીઓથી વધાવો. અને સાહેબ CM જેવી હસ્તી જો અહીંયા આવતી હોય અને એ અહીંયા જાહેરાત કરતી હોય કે સાહેબ આ તળાવમાં લઈ કોઈથી માછલું ન પકડી શકાય, અહીંયા આવ્યા પછી CM કે આ તો નરેન્દ્રભાઈ PM આવ્યો હોય ને તોય વિચાર એ જ આવી જાય, હો સાહેબ બીજું કાંઈ ના આવે, કારણ કે અહીંયા ભક્તિનો પ્રભાવ છે. રાતના 4 સોર નીકળ્યા, 16 હું કામ નીકળ્યા હોય તો આપણે ખબર જ હોય, તરત તરત અભિયાન. બાપુ રાતના 4 સોર નીકળ્યા, રાતના જાતા થાય, એક ચોરને તરસ લાગી, એટલે એક ચોરે કીધું ભાઈ પાણી પીવું છે, પણ ગામમાં જઈ છે, જો દરેકના નિયમ હોય છે, માફ કરજો, હામું ગામ બતાવે છે ત્યાં જઈને પી લેવાનું. ઓલો ચોર કે સાંભળી લો, એ ગામમાં પાણી પીવું તો એ ગામમાં ખાતર ન પડાય, સમજાય ને? 12 વટિયાના નિયમ હતા, જે ગામમાં રોટલા ખાધા હોય ને એ ગામમાં ખબરદાર, કે એ ગામમાં રોટલા ખાધા એ ગામ ન ભંગાય, અને આપણે જ્યાં ખાઈએ એ જ થાળીમાં થૂકીશ. આ બધા આશ્રમો છે ને માણા બનાવવાના. ભગવાન રામ રીસ ને વાંદરાને લઈને ગયા હતા ને લંકામાં, હમણાં કાશ્મીર બાબુ મને એક ભાઈ પૂછ્યું, મને કે ભાઈ કાશ્મીરનું શું થાય? હું કાંઈ ન થાય, કાશ્મીરનું શું થાય? મેં એ તો આજુબાજુના દેશવાળાને ખબર નથી આ દેશનો નિયમ શું છે, હગા ભાઈઓને હેઠા હાટું જો કોશું નાખી દેતા હોય એની પર તો કાશ્મીર દઈ દઈ દો. હે, એમાંય આપણે ભારતમાંના સંતાન, આર્યનારીના પુત્રો, આપણી માવું ગરબા ગાચી હોય માતાજીના, કોક દી સાંભળજો, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ છી, મહાકાળી માં મને દર્શન જો, નહીતર મારી પાવલી પાછી જો. હવે મહાકાળી માં દર્શન ન દે તો મહાકાળી માં પહેલી પાવલી પાછી લઈ લે, એની પર જા કાશ્મીર દઈ દે. મારે તમને હવાડ કર્યો, હવારમાં નાસ્તો ન કરો ને એવા કરાવી દો, જુઓ તમે. હું ઘણી વાર કહું ને, તમે કઈ જગ્યાએ પ્રોગ્રામ કરો છો એના ઉપર બહુ આધાર હોય, તમારી બાજુમાં કોણ છે. આપણે હું તો એમ કહું કે કાંઈ ન કરો, આમાં મહાપુરુષના ખાલી દર્શન કરતા રહ્યો અને એની સેવા કરતા રહ્યો. અને સાથી ઠોકીને કહું, સવારમાં વહેલા જાગો કે ન જાગો, સવારમાં પૂજા કરો કે ન કરો, પણ આમાં મહાપુરુષો એમ કહેવાય કે આવું ભજન કરતા હોય ને એની બાજુમાં રહ્યો ને સાહેબ. હું એમ કહું છું કે 71 પેઢી તરી જાય, આપણે ભજન ન કરવું પડે, આ સમાજ માટે તો આ કરે છે, પણ એક વાર એ કે એમ કરવું જોવે એની વાત ઉપર. અને ત્રીજું એ કહું, જો વિશ્વાસ ન હોય તો મહેરબાની કરીને ભીડ કરવા ન આવતા, ભરોસો હોવો જોઈએ કે અહીંયા જે કાંઈ થાય છે, જે બોલાય છે એ એ જીવનમાં લેવું જ જોઈએ, બાપુ જે કહે જીવનમાં ઉતારવું જ જોઈએ. બાકી ભરોસો જ ન હોય મજા આવી ને, એ છે ચકડોળ બહુ છે ને, છતાં ઘેરિયા રહે ને સગડોળ નો વાળો સાતો,
તું કામ ઉલ્લી ઉલ્લી ખોળામાં પડો હોય એમ. બાપુ અમે આવતા હતા કેડે સાઈડ નો આપે ભાઈ, અમને તો જવા ગયો, અમે જાઉં એ તકે તો આને જવા ગયો, આ તો ઈવડા ઈ છે ઈવડા ઈ માં સમજાતું જ નથી. મૂળ વાત વિશ્વાસ હોય, ભરોસો હોય, અને એ ભરોસો આવી જાય. કાંઈ મોરારી બાપુ ઘણી વાર કથામાં કહે, કા તમારા સદગુરુ ઉપર બધું છોડી ગયો, નો વિશ્વાસ હોય તો કા સદગુરુને છોડી ગયો, બે ભેગું નો રાખો. અમુક જો મેળામાં આમ આવા કાર્યક્રમમાં જતા હોય ને, માએ કે કચલા મોટી મોટી હોય, કાંઈ એટલા ઓલા એટલા સ્ક્રીન લગાડેલા, ગમે ત્યાં બે અહીંયા કલાકારો દેખાય, તો 30 રૂપિયા સીડી મળે, અમારે ક્યાં વેચ્યું ને ઘરે સોડાવીને સાંભળી લે ભાઈ. પણ લાઈવ પ્રોગ્રામ જે સાંભળવો, આવા મહાપુરુષ ની હાજરીમાં સાંભળવો, સીડીમાં સાંભળવા, એ એક નળ નું પાણી છે. જ્યારે આ લાઈવ આવા મહાપુરુષની હાજરીમાં સાંભળવા ને, એ વેતી ગંગાનું પાણી છે ભલામણા. આ એટલે આમાં અહીંયા મજા એટલે આવે છે. હમણાં એક ભાઈ ગયા હરિદ્વાર, મને કહે ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું છે જે બાજુ થેલા મૂક્યા તારા બાપ એ બાજુ, નગર ન્યાય ડૂબકીની વાતે જ બેઠા હોય. હું એ કહેવા માંગુ છું, કેવા ભરોસાથી આપણે આવીએ છીએ એના ઉપર બહુ આધાર હોય છે. ઘરેથી નીકળો ત્યારે ગાયત્રીના જાપ કરતા કરતા અહીંયા આવો, અને અહીંયા તમારી જે કંઈ એમ કહેવાય તમારી પોતાની મનોકામના હોય એ બાબતમાં એના એના એને વંદન કરો, અને સાહેબ ઘરે જાઓ નહીં, સિદ્ધ કાર્ય શરૂ ન થઈ જાય તો સાહેબ આવા મહાપુરુષોનું ભજન લાદે. પણ આપણામાં કેટલી શ્રદ્ધા છે એના ઉપર આધાર. કેટલું માણાએ ભોજન કર્યું એટલે મને યાદ આવ્યું, એ ચોર ચાર ચોર નીકળ્યા ને કીધું કે એ ગામમાં પાણી ન પીવાય, પાણી પીતી ગામમાં ચોરી ન કરાય, એટલી ખાનદાની તો ચોરી કરવા વાળામાં આવી છે. કે એ વાત સાચી, તો ત્યાં ન પાણી પીવાય તો હવે શું કરું? એક ટમટમિયો દીવો દેખાણો બાપુ ને, કુટિયા દેખાણી ઝૂંપડી, એ કે સામે ક્યાંક દીવો જગે, તાકી ત્યાં બાપુ નો આશ્રમ છે, ન્યાય નો જાય. ઓલો કે ન્યાલી ક્યાં ચોરી કરવી, ન્યા ન જવું તો જવું ઈ ક્યાં? બોલે ગયા ન્યા બાપુ, એ હાવ તાજા શિવરાત્રીના મેળામાંથી જ તે ગુરુથી છૂટા પડેલા. ગુરુએ કહી દીધું કે બેટા તારા યોગ પગ ગયા, નીકળો જાઓ. તાજી ઝૂંપડી કરેલી, નવો ઉતાર પહેલી શીપીઓ કરાવેલો, આય ધૂણા નિવેશમાં શીપીઓ ખડ્યો છે બાપુ, રાતના એ બેઠા બેઠા તમને કોઈ ધૂણી તાપે છે, અને એમાં ચાર સોર આવ્યા, અને એવડા આ ભજનાનંદી મહાપુરુષ સંસારની બીજી સમાજની ખબર પણ નહીં, એમાં ચાર આવ્યા, એને એમ છું કે રાતના જાગતા હોય ભજન જ ભજનધારી જ જાગતા હોય. આવો ભક્ત છે ને, બોલા કે આ આવ્યા બાપુ, કે આ વાત હે બચ્ચા, પાણી પીએ કે બાપુ? એ માટે જ આવ્યા બાપુ, એ પાણી પાયું. પછી બાપુ તો મોસમાં હતા એટલે કીધું બેટા ચા પીએંગે. અરે બાપુ તો કામ થઈ જાય ને. અરે બાપુ, એ તમને કહું, શીપીએ તપેલી પકડીને શાર ઉફાળે સા પકવ્યો, શારીને એક એક રકાબે સા પાઈને શારે ટેસમાં આવી ગયા. પછી બાપુએ પૂછ્યું, બેટા ભક્તજન વક્ત ક્યાં હુઆ હે? કે બાપુ રાત કા 1:30 વાગી જાય. અચ્છા આધી રાત હો ગઈ? નમી ગઈ બાપુ, નમી ગઈ રાત. અચ્છા બેટા, તો આધી રાત કો કહાં ગયે થે? ગયે થે નહીં બાપુ, જા રહે હે. અચ્છા કહાં જા રહે? બાપુ હમ ખાતર પાડને જાતે હે ને, હમ ચારે પાર્ટનર હે, હમ ખાતર પાડને કા બિઝનેસ કરતે હે. આ આ ભોળિયા સાધુ ને ભજન સિવાય બીજી ખબર નહીં, એને એમ કે કઈક ધંધો હશે. અચ્છા બેટા, તુમ ચારે ખાતર પાડને કા બિઝનેસ કરતે? હા બાપુ, હમ ચારે પાર્ટનર હે. અચ્છા ચલતા હે, વગર રોકાણ કા ધંધા હે બાપુ? અચ્છા બઢિયા ધંધા લિયા આપને. અરે બેટા, રાત કો ખાતર પડતા હે? હા બાપુ, રાત કો પડતા હે, દિન કો તો ધોકા પડતા હે. અચ્છા અતિ કઠિન હે? અરે બાપુ બહુ કઠણ હે. અચ્છા તો બેટા ખાતર પડતા કેસે હે બાપુ? એના વર્ણન નહીં હોતા હે, વો તો પ્રેક્ટિકલ સાથ મે રહેના પડતા હે. એટલે મહાપુરુષ બિચારા ભજન
વજનાનંદી મહાપુરુષ એને એમ કે શું કેવું થતું છે, એમ થઈ અડધી રાત થઈ ગઈ, બેટા વાપસ કબ આયા કે બાપુ 4 વાગે તો આ જાયંગે, બાપુને જો એ બ્રહ્મૃતમાં પાછા આવી આવશું, ચલો બેટા મેં આપકે સાથ ચલતા હું, ઓ એક જણો કે બાપુ હો હો ના ધંધા હું કરો, એચી બાત નહીં હૈ બેટા, આપ ચારે લોગ જા રહે હૈ તો મેને કોણ સા બુરા કામ કિયા, મેં નહીં ખાતર પાડ સકતા, અગર એક જણે કોણી મારી લઈ લેને આડા દેવા થા, તો બાપુ હો જાવ તૈયાર, તો બાપુ તૈયાર જ હતા, એક હાથમાં સીપીઓ ને એક હાથમાં કમડલ ખંભામાં જોડી, ચલો બેટા, એક ચોર કે બાપુ સીપીયા છે લેગા કમડલ કો રહેને દો, ક્યાં કમડલ કો ક્યો રહેને દો, બાપુ એક હાથ તો સૂટા રહેના સાહી ને વંડી પકડને કે લીએ, અચ્છા બેટા ઇસમે વંડી પકડના પડતા હે બાપા, માં ઘણું આવશે જે આગળ આવો, ચાર ચોર ને પાંચમાં બાપુ કમડલ મૂકી દીધું હેઠું કુટિયામાં, બાપુ ગામમાં બરોબર એમ કેવાય 50 કરોડ પૃથ્વી માટે એમ કેવાય જળ જંપી ગયેલું, વાયુ આડા પડખે થઈ ગયેલો, સન્નાટો, દૂર દૂર ક્યાંક વળી શાળિયાની લાયલું સંભળાય, પોતાના પોતાના પગલાનો થડકો લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી, ભાઈ તમરા બોલતા બંધ થઈ ગયેલા, કોઈ વળી ઊંઘણસી માના પડખામાં માંદુ છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે, લખણ ખોટા ખેડૂની ભે હિંગડું પસારતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે, ખંતીલા ખેડૂએ બળદને નિરણ રાતે ઉભા થઈને કરી હોય એ બળદ નિરણ ખાતા હોય એના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે, બાકી રાત આમ જામીન ઢેફું થઈ ગયેલી ભાઈ, એમાં ચાર ચોર ને પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી, એમ ચોર દિવાલેલી ડોકાનો બાપુ અહીંયા શીપ્યો ડેડ, ક્યાં કરતા બેટા કે બાપુ હમ ડોકાતા હે, અચ્છા દુકાન આ દુકાન પડતા હે બાપુ, એ ધંધે કા પહેલા રસૂલ બોલના મના હે, બોલને કા નહીં બાપુ, સાકડી કો ભી જોલી મે ડાલ દો, ફણા પેરલ નહીં કા ફગડ ભી નહીં પડના ચાહીએ, નકર ખાતા વાળા હંગળ હુગી લેતા હે, અરે બેટા ફણા પર નહીં હાલી સકતા હે તો કે બાપુ પાણી ફિર હાલના, પણ આખા પગલા મત કરના, ધ્યાન દેજો વાતમાં, મારો એક પણ જોક્સ વિટામિન વગરનો નહીં હોય, આનંદ આવશે પણ એકલું હિ હા હા નહીં હોય, બે ચોર અંદર, બે ચોરે બાપુને ટેકો કર્યો, બાપુ જય શ્રી આરામ કરીને અંદર, પાછળથી બીજા બે ચોર, શીપિયાનો સદુપયોગ તાળા સાથે કરવામાં આવ્યો, બાપુને ખબર જ નહોતી કે આ ભજનમાં આવું આવશે, એમ મકાન તોડ્યું, મકાનના 4 ઓરડા કામ કરો લોભ મો, એમાં બહુ આધ્યાત્મમાં ન જાવ, એમાં બહુ લાંબુ થઈ જાય, આ મકાનમાં કેટલા ઓરડા છે, રસોડું હાર્ટ, આખા પરિવારને રસોઈ પૂરી પાડે, ચારે ચોર ટૂંકમાં ચારે ઓરડામાં આવી ગયા, બાપુના ભાગમાં રસોડું આવ્યું, બાપુ રસોડામાં એન્ટ્રી, બાપુએ તો ગ્લોબ કર્યો, શ્રી રામ સાંદ્ર કરો પાલો ભજમા, અને સાધુડો ઘરે આવે ને અજવાળું ન થાય તો ભારત વર્ષનો સાધુ ન કહેવાય ભલા માણા, બાપુએ બાપુ રસોડામાં લાઈટ કરી અને આમ જા રસોડામાં નજર કરી તો ઘેહું કો આટા ગોળ ઘી ચકર ઇલાયચી બદામ કાજુ દ્રાક્ષ ક્યા બાત હૈ, ગાય કા ઘી અરે ક્યા બાત હૈ, 3 દિન સે મેં ભૂખા મેરા ઠાકુર ભૂખા, હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મેં ખાતર પાડેંગે, બાપુએ બાપુ 2 વાગે કોકની ઘીરે થાળી 4 કરી પણ જોળીમાં હેરો શંખ રહી ગયેલો, અને રાજે 2 વાગે જા બાપુએ શંખ ફૂક્યો, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમ, અને શંખ ફૂક્યો પણ આખું મકાન તણેલ્યું, સોર તો બારીઓ તોડી જ ગયો, ગ્રીલું પગમાં રમતી જાય, સાધુનો શંખ ફૂકે ને કામ કરો લોભ મોહના ચોર એમ કહેવાય, શરીર માલી નીકળી ન જાય તો એ સાધુએ શંખ ન ફૂક્યો કહેવાય, સારે સોર ગયા ને અંદર બાતતા લે લે તારા બાપને ભેગો, રાચો બગાડી રાચો હા બોલે, આ માતાજી નો ધૂપ લઈ નીકળ્યા તો સાધુ ભળી ગયા તા ખો એ ધૂપ, ચાર ચોર નીકળી ગયા
ગરધણી જાગી ગયો, ગામના જાગી ગયા, ગરધણી જાગી ગયા પછી ચિંતા નથી. અને બાપુને પકડ્યો. બાપુ કે ક્યાં વાત હે બેટા, ક્યુ દોડ દોડ કે આયા, કાસો ખવાઈ ગયો એટલે. અરે બેટા ક્યાં હુઆ, છોડ દો. અને અમુક ગામના એવા હોય ને હઝળ પકડી લે, હું છોડ દો, કોકના રાત્રે બાર બબે વાગ્યા કોકના ઘરે આવીને મકાન તોડો છો ને પાછા કે હું કરો છો. અરે બેટા દેખો, હું દેખો, અરે બોલના તો દો. દેખો બેટા, હમ તેરે ઘર મેં ખાતર પાડીને આવ્યા છે. અરે પછી આવો છો ને પછી કહો છો, આ નામ સાધુ છે હતી હતી હકીકત કહેવી. ચાર વ્યક્તિની આગળ ખોટું ન બોલવું. એક જેને તમારા સદગુરુ માનો છો એ ગુરુ આગળ કોઈ દી ખોટું ન બોલવું. જેસલ જેવા જેસલ, જો તોળા દે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત. તોળા દે આગળ કહી દીધું, જીતના મથે જા વાળ તોડી રાણી, એટલા કરમ મેં કર્યા. અને સાહેબ ખાલી નાવમાં લઈ હેઠે ઉતરેતા પીર કરી નાખે. પણ હોય એવું કેવું જોવે, દંભમાં ન રહેવું, તો એને ખબર પડે કે મારે હવે આને ક્યાં પાટે ચડાવવું. એમ એક માવતર આગળ ખોટું ન બોલવું, એક મિત્ર આગળ ખોટું ન બોલવું. મિત્ર હોય તો, અત્યારે મિત્ર નથી મળતો, વેમમાં રહેતા નહીં. અને મારા યુવાન દોસ્તોને એટલો કહું, મારા બાપ ખૂબ રડો, ખૂબ આનંદ કરો, પણ જીવનમાં એક એવો મિત્ર લઈ લેજો કે કોક દી તકલીફ પડે અને ખંભે માથું નાખીને બે આહુડા પાડી શકાય. અને કાં એક મિત્ર આગળ, કાં માવતર આગળ, અને કાં તમારા સદગુરુ આગળ, ત્રણ જ જગ્યાએ તમારો કોઠો ખાલી કરી શકાય. બાકી દુનિયા સ્વાર્થીની ભરી છે બધી ભલામણ. આ ત્રણ આગળ ખોટું ન બોલવું, મેં ચાર કીધા, ચોથું કોણ છે વાલા મિત્રો? એક તમારી ધર્મપત્ની આગળ ખોટું ન બોલવું હોય તો. હાવ ઝીણો જોક્સ કહું, હાવ ઝીણો હાવ પતલો. હમણાં એક ભાઈ એની પત્નીને કીધું, હાલ ને દુબઈ ફરવા જાય, થાકે હું શ્રીદેવી ન. તમારે એમ કરીને ગોબો ઉપાડ લેવો લાગે. એકલા એકલા દાંત કાઢો કાઢો એમાં બાપુ, અમુક સમાજ દાંત કાઢે ને મને બહુ ગમે. આ ડોળા કાઢે વાળા દાંત કાઢે તો આ ક્રાંતિ જ કહેવાય, બીજું શું કહેવાય. નગર હું અને આમ હું દાંત કાઢે બસ. હસો, ધર્મ સંભાળો. કેવડો યુગનું પરિવર્તન. એક છેલ્લા 30 વર્ષની અંદર હું તમે બે યુગ જોઈ રહ્યા છીએ. અત્યારની નાની પેઢીને ખબર નહીં હોય, પણ આપણે તો સાંભળી લ્યો કે ફાનસવાળા ઘર જોયા છે ને પાસે એસી વાળા મકાન જોઈ. એક જ યુગમાં બે યુગ જોઈ લીધા. આ મોબાઈલના બટકા આવી ગયા. આ જેટલી વસ્તુ દુનિયામાં, જે વસ્તુ જેટલી સારી હોય એની એક સાઈડ એટલી જ ખરાબ હોય. શાસ્ત્ર ને શસ્ત્ર હજી સુધી કોઈના થયા નથી. મારી જ લાયસન્સ વાળી રિવોલ્વર હોય અને એ અળુક દિન કોઈ ફોડ નાખી હતી, એમ કે એના નામે રજીસ્ટર થયેલી છું, મારે ન ફૂટાય. બોલે ફૂટી જાય ડફ દે. હમણાં ધીરુભાઈ કહેતા હતા, કેમ ગયા ખરવ્યા હરી નથી ગયા ને, તો ઠીક. કહેતા હતા કે કેવી ગાડીઓ નીકળી ગઈ. કંપની વાળા એની સુવિધા કરી. આ મર્સિડીઝ ની 2-2 કરોડ ની ગાડીઓ, એટલે એરબેગ નાખ્યું. હું કામ હપ્તા દીધા વગર મરી નો જવો જોઈએ એ હાડું. હવે નવે નવી હોય ને હું ગોબો ઉપડી ગયો હોય તો એને ફરજિયાત કે હપ્તા દેવાની નથી. એ તો અમારા બાપુજી લાવ્યા છે, અમને ખબર નથી. વાત કરું છું કે આ મોબાઈલમાં
અને એવો આપણો સમાજ અહીંયા 18 વરણ બેઠો છે, એટલે કહું યુવાન મિત્રોને, એટલા બધાની હાજરી છે, એટલે કહું મારા બાપ આનો સદુપયોગ કરજો, ઇન્ટરનેટનો સદુપયોગ કરજો. આમાં કોઈ એવું શાસ્ત્ર બાકી ન હોય કે તમે ડાઉનલોડ ન કરી શકો, પણ પગે લાગીને એટલું કહું કે તમે જ્યારે તમારું નેટ ખોલો અને ડાઉનલોડ કરવા માટે તમે કીબોર્ડ ઉપર આંગળી મૂકો, ત્યારે પગે લાગીને એટલું કહો મારા બાપ, એક ક્ષણિક આંખ વીંચીને વિચારી લેજો કે મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, મારો બાપ કોણ છે, મારો સદગુરુ કોણ છે, અને મારી જનેતા કોણ છે, અને મારે કઈ વસ્તુ આની અંદર ડાઉનલોડ કરવી જોઈએ, એટલો વિચાર કરી લેજો. બસ પગે લાગીને કહો. બાકી એટલી ભયાનકતા હાલે છે, કેવું કેવું નહીં, આ નરું સત્ય કહું છું, હસવાની જરૂરત નથી. આપ બધાની કૃપાથી, આવા મહાપુરુષોની કૃપાથી દુનિયા રખડી લીધા છે. ખાલી આપણા એક જિલ્લામાં મોબાઈલ ભેગા કરો ને, એટલે આખા અમેરિકામાં ન નીકળે. અને જેને આપણે પૂર્વને પશ્ચિમની સંસ્કૃતિ કહી છે, એ આપણી સંસ્કૃતિ લઈ ગયા છે. ફોરેનરો જેટલા ગાયત્રીના જાપ કરે સાહેબ, એટલે સત્ય ઘટના ઘટી ગયેલી કે આ ગાયત્રી મંત્ર કેવડું કામ કરે બાપુ. એ પાયલોટ એક અહીંયા આવેલો હોય ભારતની મુલાકાતે સાહેબ, અને એમાં આપ જેવા મહાપુરુષનો એને એને મિલન થયું અને ગાયત્રી મંત્ર એને આપી દીધો. અને હાવ કોરી શીલો એટલે મંત્ર ચોટી ગયો. અને આ જે પાયલોટો છે એને બધાને ખબર હોય દરિયાની અંદર એક બ્લેક હોલ નામનો એક વિસ્તાર આવે, એની ઉપરથી ફ્લાઇટ પણ ન ચલાવી શકાય. એવડી મોટું વમળ પડે છે કે ખેંચી લે. આ સત્ય ઘટના ઘટી ચૂકી છે સાહેબ, ઘણા વર્ષો થયા. અને એ માણસ એ બરોબર પાયલોટને એ ખબર ના રહી, અને બ્લેક હોલ એરિયા ઉપર એમ કહેવાય કે ફ્લાઇટ પસાર થઈ અને ફ્લાઇટ ખેંચાણી, અને આને ઓટોમેટિક ગાયત્રીનો મંત્ર જે અંદર પીડ્યો હતો ને નાભીમાલી બોલાઈ ગયો અને ફ્લાઇટ તાલી નીકળી ગઈ. એટલે બધાએ એક જગ્યાએ જે જ્યાં હતું ત્યાં એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ગયું પ્લેન, અને બધાએ પેસેન્જરોએ ખૂબ આભાર માન્યો. એટલું નહીં પણ એરપોર્ટના રડારના સંચાલકો દોડીને બહાર આવ્યા કે આ ઘટના કોઈથી થઈ જ ન શકે, આ પાયલોટની તાકાતથી એમ કહેવાય કે એણે ફ્લાઇટ કાઢી લીધી. એટલે એનું સન્માન કર્યું. ત્યારે એ માણસ એટલું જ બોલ્યો કે મારે લીધે નથી નીકળી, એ ગાયત્રી મંત્રને તાકાતથી એમ કહેવાય કે આખી ફ્લાઇટ નીકળી. આ સત્ય ઘટના છે સાહેબ, શું ન બની શકે, પણ અંદરનો વિશ્વાસ હોય તો, ભરોસો હોય તો. આ જેવી તેવી વસ્તુ છે. 21 મહિના સાહેબ એક જ અનુષ્ઠાનમાં બેસી જવું, 21 કલાક નહીં 21 મિનિટ તો બેસો એક સરખા. આપણે ઘડીક બેસી આમ કરી ક્યાં એલા ઘડી વાર ઓલો મારો દીકરો સારું ગાઈ ગયો, અમે તો સારું ગાઈ તો એ દીકરા, મોડું ગાઈ તો એ દીકરા. અને ખરેખર તમે અમારા માવતર છો, સમાજ છે એ જનતા છે એ માવતર છે, અમારા દેવ છો તમે. તમે નો સાંભળો તો હું અમારા માઇકમાં માથા મારવા. પબ્લિક સમાજ જ ન હોય, પણ જેને જેને જે ફરજ આપી છે બરાબર પાત્ર ભજવો. અને તમારો સદગુરુ જો તમને સહાય ન કરે સાહેબ તો ગાવાનું બંધ કરી દો. તમને જે પાત્રતા આપી છે બરાબર ભજવો. આ તબલા છે, આ તબલા વગાડે છે અમારે જીતુ, પણ કે જીટુ એને આવડે છે. છતાં જો અમે બેસી હળહળ વગાડતા મને આજ મજા નથી, ઘેરે રહેવાય બીજો ઘણા છે. માયુભાઈ આવીને એમ કે હવે હું કાંઈ બોલી નહીં શકું, મને આજે તાવ આવ્યો, ઘેરે રહેવાય માયાભાઈ, તારી સિવાયના ઘણા બેઠા છે. પાત્ર બરોબર ભજવો. આ હતા ચોર, સંત ભેગા થઈ ગયા સાથે, અને જેવું હતું એવું સંતે કીધું કે બેટા હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે, ઉસમે કોણ સા બુરા કામ કિયા, હમ અકેલે નહીં થે, ચાર ઓર થે, વો કિધર ગયે. એ તો બાપુ ગયા કે બારીઓ તોડીને, નહીતર તો એને પકડ, એને પ્રસાદ આપ. દેખો બેટા હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થે, ચાર ઓર થે, પાંચમાં મેં ચારે ને અલગ અલગ કમરા લે લઈએ, મેરે ભાગ મેં રસોઈ ઘર આયા, મેને તેરે રસોઈ ઘર મેં આકે દિયા જલાયા, તો મેને તેરે ઘર મેં ગેહું કો આટા ગોલકી ચક્કર ઇલાયસી બદામ કાજુ દ્રાસ ગાયકા ઘી દેખા, તો તીન દિન થે મેં ભૂખા થા મેરા ઠાકુર ભૂખા, મેં તો ઠાકુર કો ભોગ લગા રહા થા, ઉસમે કોણ સા બુરા કામ કર્યા. અને ગરધણીએ કીધું ગામને ખબરદાર કોઈ સંતની હામું જોયું છે, તાકે કેમ કે એક ચોરની ભેગા સંત જો મારે ઘરે ના આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત, પણ એક સંત સાથે આવી ગયા અને શંખ વાગ્યો અને ગામને જગાડ્યું.
કૃપાથી થાય ને એટલું પૈસા થી ન થાય, કરોડપતિ થી ન થાય એટલું ભગત નું કામ થાય. આ એટલું મનખો જ આવે, તમને લાગે આ માણા થી થાય એમ? રામ રામ કરો, આ કૃપા જ કામ કરે છે. કેટલું તમારી જ્યાં નજર પડે ત્યાં સુધી માણા છે. તમે આમ અને અત્યારે એવી રીતે આમ તાજા આશરીને બેઠા છે. હું મોઢો વારો એટલે જ લઉં, અત્યારે થાય ને તો બધું આશરી જાય. સોમાહુલ હાંબેલાની ધારે હિમાચલ પ્રદેશમાં મેં પીડ્યો ને ગંગા બે ફાટ જાતી હાડા લાડા લાડા, તે હર હર ગંગે કરવા ન જવાય, દરિયા ભેગા થઈ જાય. એ આશરી જાય ને એમ આપણું જીવન હડુડાટ ન હોવું જોઈએ સાહેબ, આશરેલું જીવન હોવું જોઈએ. તાજા હશું ને તો કોઈ પણ શરણામૃત લેશે. અને અત્યારે તો હમણાં તો બે દીકરીઓ કોલેજમાં લઈ ભાઈ બહાર નીકળી અને બાપુ રામાયણની વાતો કરતી જતી હતી. કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, કે વાંચી જ હોય ને રામાયણ નહીં વાંચવાની. જાનકીનું પાત્ર જોયું જ હોય ને, જે બોલો રામને વનવાસને કેવી ખોટી ખોટી 14 વર્ષ વનમાં ગઈને કેટલે હેરાન થઈ. નકર રામને વનવાસ હતો એને શું સાથે હેડવાનું હોય? હું આવું તો જાવત નહીં, તું ક્યાં જનકની દીકરી છો ભલામણ? હું તો ભારતની આજુબાજુના દેશના નાગરિકોને કહું છું, તમે અમારું એકવાર રામાયણ વાંચી લેજો ને પછી ભારતનો સાળો કરજો. તો રાવણના પેટના જ નથી ને તમે કોઈ? તો રાવણ જેવા ને ભગવાન રામે એક દાખલો બેસાડ્યો સાહેબ, રીસ ને વાનર ને લઈ ગયા. નકર ભગવાન રામ અરે માણસો નો થાય એમ કયો? નહીં, એને ખબર હતી કે ભવિષ્યમાં કાંઈ એમ કહેવાય કે આવી ઘટના ઘટે તો આજુબાજુના દેશ હિન્દુસ્તાનનું ધ્યાન બરાબર જોઈ લે કે હિન્દુસ્તાનમાં લઈ રામ ને લક્ષ્મણ બે જ હોય અને બાકી આખા વાનર ને રીસ હોય તો એ રાવણ જેવાનો ગોબો ઉપાડી લેતા હોય. તો જે દી આ દેશના નર ઉભા છા હોય તેની પરિસ્થિતિ શું થાય? અને પાછા ભગવાન જેટલા રીસ વાંદર ને લઈ ગયા લંકા તે વળતા આવ્યા ને બધા માણા થઈ ગયા. રામાયણ વાંચ્યું? બધા રથમાલી નીચે ઉતર્યા, એ વાંદર માલી નર બનાવીને ભગવાને પાછા છૂટા કર્યા. ઓલો પુલ બનાવતા હતા ને તો વાંદરા થાકી ગયા, કેટલાક પાણા ઉપાડે. એ પ્રોગ્રામ તેને જિંદગીમાં હતો જ નહીં. ઉદકા મેદાન ફળ ખાધા, પાણા ઉપાડવાનો નાળા બનાવવાનો પ્રોગ્રામ એને હતો જ નહીં. આજના કોન્ટ્રાક્ટરો મને ગમે. મેઘભાઈને કીધું કે પુલ હારો બનાવ્યો, બહુ સિમેન્ટ ઓછી વાપરી. મને કે રામે પુલ બનાવ્યો, ત્યાં સિમેન્ટ વાપરી હતી જરાય? રામની આગળ આપણે ન ચલાય ભાઈ. લે વાહ વાહ. હમણાં હું કચ્છમાં જતો હતો ને પ્રોગ્રામમાં, બપોરમાં ડ્રાઈવર ઊભો રહ્યો ગાડી ને અમારે કલાકારોને લખો આમ એવી ટેવ હોય, ગાડી ઊભી રહી જાય એટલે થાકી જાય, જાણે કેમ અમારું ઘોડિયું બંધ થઈ ગયું હોય. રાજી કરી દિવસે ગમે ત્યાં પીડ્યા રહી, ગાંઠિયા હવારમાં ખાઈ છે. હમણાં કલાકારો નું ઓપરેશન કરો તો એક ગુણ સેણા નો લોટ નીકળે, બોલો. અર્થિંગ થઈ જાય. અને અમે તો બાવલિયા પાસે એટલું જ માંગીએ કે અમારે અમારે ઠેકાણે અમારું મોત આપજો. રોજ રોડે રખડી જાય પણ જગત આટલું રખડી જાય મજા આવે.
લાવે મજા. તો એ ગાડી ઊભી રહી ને તો હું જાગી જવાનું, કેમ ઊભી રાખી? મને કે ડાયર જણાય જમીન કેદી લીધી. કયો ડાયર જણ? મને કે આપણા ગામનો જઈ છે ને જણે લખ્યો ડાયર જણ. મેં કીધું તારું બાપ ડ્રાઈવર જણ છે. હું ડાયર જણ ડાયર. અરે આપણા આપણા ગામડાના બાપા બેંકમાં ગયા, નબળું વર્યા હતા કે થોડી ઘણી લોન લઈ. તો બેંકમાં ગયા ને તડક્યો હતો, બેંકે પહોંચ્યા ત્યાં લાઈટ નહીં. પણ ત્યાં આમ પહોંચ્યા ને તો બાપા વડીલે થાકી ગયા, ત્યાં ખુરશીએ બેઠા બહાર. તો ઓલો બેંક મેનેજર હતો ને, અંદર લાઈટ નહોતી હતી, એને પર ગરમી થતી હતી. એ વળે આમ થોડાક બટન ખોલીને બહાર આવ્યા. તો ઓલા બાપા કીધે પાણી લાવી દે ગ્લાસ મેનેજરને. એ બાપાને ખબર નહીં કે આવડું ઈ છે. એ કે તમે પી લો, તમારે આછે ભરી લો. મારે નથી ભરવું, તું ભરી દે ને ભાઈ. આમ નાના મોટે થોડોક વેરો રાખ, ભરી દે ભરી દે, પાણી ભરી દે. કે પણ તમારે આછે ભરી લો. બે વાર કીધું, કે ભાઈ ભરી દે ને બાપા. બોલા મેનેજર ને છોકરો બાપાને પીવું છે, દઈ દઉં. પાણી ભરીને આપ્યું. બાપા પાણી પીને બેઠા. થોડીક વાર થઈ એટલે લાઇટ આવી. મેનેજર ઓફિસમાં ગયા. આ બાપાની જે અરજી હતી એટલે એને બોલાવ્યા. બાપા ઓફિસમાં ગયા, જેની પાસે પાણી મગાવી પહોંચ્યા ને આમાં બેઠેલા. પછી કીધું કે બાપા હું હું પધાર્યા લોન લઈ. બાપા કે હપ્તા ભરી દેશો? તા કે ભરી દે ને, પાણી ન ભરી શકતે હપ્તા કીધી ભરશો? તમારા તમારા ગોળામાંથી પાણી સામેલી ભરવાનું કે એ નથી ભર્યું. ખરેખર આપણે ભલે આપણું સૌરાષ્ટ્રના વખાણ કરી, પણ આપણા સૌરાષ્ટ્રમાં આળહ બહુ. એ કેળાને કાંઠે વાડી હોય ને પછેડી ઓઠીને હુતા હોય ને કોકે પૂછે કે ભાઈ ઉપલેટા ક્યાંથી જવાય? તો પગથી કે આયા આમાં આળસ તજો, પરહિલા બનો, વિવેકી બનો. અને આ 21મી સદી છે એનો બરોબર ઉપયોગ કરો. કેવી ટેકનોલોજી આવી! હું સાહેબ આ 90-92માં એમ કહેતો કે એવા મોબાઈલ આવશે કે મારવા આવતા હશે તો એમ ક્યાંક ભાગો. આવ્યું જ નહીં. કેળા દેખાડે બાયુ બોલો. ઓલી ગાડીમાં અમે મેપ નાખેલું ને, એક બાપાને મેં કેળેલી બેસાડ્યા રસ્તે. તો ઓલી દીકરી એમ બોલે 200 મીટર પછી ડાબા વળો. ઓલા બાપા કે મારે અડવું જોઈએ. ક્યાં કોણ બોલે? મારા દીકરા સીટું હેઠે રાખતા લાગે. એટલે મેં કીધું બાપા આ ગાડીમાંથી જ અવાજ આવે. મને કે હે ભાઈ આ ગગી કેદી આ કેળા જોવા આવી છે? ગગી બિચારી. મેં કીધું બાપા એની રીતે મેં રેકોર્ડિંગ મૂકેલું હોય એ બોલે, પણ એ તો હાસુ ન જ માને. મૂળ વાત મારે જે કહેવું છે, કોની નજીક છો એના ઉપર બહુ આધાર છે. તમારો મિત્ર કોણ છે એના ઉપર બહુ આધાર છે. અને તમે કોની સાથે બેસો છો એના ઉપર બહુ આધાર છે. મેં કીધું ને કે આપણે ભલે કાંઈ ન કરીએ, પણ આમાં મહાપુરુષોના ક્યારેક ખાલી દર્શન કરી જાય ને તો એ ઘણી બધી વસ્તુ. તમે એ માખણ છે એનું ઘી બનાવવા માટેનો બીજો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. કડાઈમાં નાખી ગયો અને હેઠે ખાલી તાપ કરો, એની રીતે સાશ બળી જશે અને ઘી પ્રાપ્ત થઈ જશે. એમ જીવનને ઘી જેવું બનાવવા માટે આપણે કાંઈ કરવાની જરૂર નથી. આવા મહાપુરુષની બાજુમાં બેસી જાઓ એટલે પાપરૂપી સાસો અને પાપરૂપી ખટાશ એની હાથે ભળવા મળશે અને પછી જીવન ઘી જેવું બનશે, પરહેલું બનશે. અને એમાંથી એમ કહેવાય કે જીવનના દીવડા થશે. અને આપણી અંદર તેજ હશે ને તો પતંગિયાને પછી આમંત્રણ નહીં દેવું પડે, પતંગિયાની રીચે કૂદી કૂદીને આવશે. અહીંયા ભજનનું તેજ દેખાય છે એટલે એટલું માનવ મેરામણ આવ્યું છે સાહેબ. અને અહીંયા જેટલું મેં કીધું, જેટલું બોલીએ એટલું અહીંયા ઓછું છે. અને આ તકે જ્યારે મારે અહીંયા આવવાનું થયું એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું. આપ જાણો છો કે કદાચ 5 કલાક એક હળંગ બોલવું હોય ને કોઈ જીકી નાખીએ, પણ અહીંયા એક પહેલી જ ભરવાની હોય, અહીંયા સરનામ રૂપ લેવાનું હોય. અને એવો જ્યારે ઉજળો ઉત્સવ જ્યારે અહીંયા ચાલે છે અને એ ઉત્સવમાં હું મારી વાણી રૂપે આહુતિ આપીને પૂજ્ય બાપુને કોટી કોટી વંદન કરું છું. અને અહીંયા આશ્રમની અંદર મને ભાઈ રાજભાઈએ પણ ત્યારે વાત કરેલી, મને કે આવવાનું ફરજિયાત છે ગમે એમ કરીને. તે મેં કીધું લાલ બાપુની કૃપા હશે તો 100% આવશું. એની કૃપાથી જ અહીંયા અવાય છે, અહીંયા અહંકાર હાલતો નથી,
અભિમાન હાલતું નથી, સરળ કેટલા છો એના ઉપર જ તે, તમારી શરણાગતિ કેટલી છે એના ઉપર જ જીવન ચાલતું હોય. બસ બાપુને એટલે જ કહી કે આ વિસ્તારની ભારત ઉપર આવી કૃપા કરતા રહ્યો અને અમે આજ એવી પ્રતિજ્ઞા કરી છે કે અમારી વધારીની શક્તિ, અમારા દેશના હિમાડા હાચવીને બેઠેલા મિલિટરીના ભાઈઓ અને અમારા પોલીસમાં ભાઈઓ જે સેવા કરે છે એ અમારી વધારાની શક્તિ આ દેશના યુવાનોને આપજો, જેથી કરીને અને જે અમે કહીએ છીએ ભારત વંદના એ કરતા રહી એવી કૃપા સાથે વિનવું છું. અસ્તુ. જય માતાજી. જય શ્યારામ.